આજે આપણે પ્રોબ્લેમ નંબર 3 જોઈએ, જીઓમેટ્રિકલ કન્સ્ટ્રક્શનમાં. તો પ્રોબ્લેમ કે કેવો છે, ટુ ડિવાઇડ એ ગિવન આર્ક O1 O2 ઇન્ટુ 2^n નંબર ઓફ ઇક્વલ પાર્ટ્સ. ઇન ધીઝ પ્રોબ્લેમ ડિવાઇડ આર્ક O1 O2 ઇન્ટુ 2^3 એટલે કે 8 ઇઝ ઇક્વલ ટુ 8 ઇક્વલ પાર્ટ્સ. ટેક રેડિયસ ઇઝ ઇક્વલ ટુ 60 mm. તો આપણને કંઈક આવો કંઈક પ્રોબ્લેમ આપ્યો છે કે એક આર્ક આપેલી છે O1 અને O2 અને એના આપણે 2^3 એટલે કે 2^3 એટલે કે 8 આપણે એક સરખા ભાગ પાડવાના છે. યાદ રાખજો મિત્રો, આપણને જે રેડિયસ કીધેલી છે તે 60 mm ની રેડિયસ આપણે લેવાની છે. આ તો સૌથી પહેલા આપણે શું કરશું, તો કે 60 mm ની રેડિયસ ડ્રો કરી અને તેને O1 O2 નામ આપી દઈશું. તો સૌથી પહેલા પરિકર લઈને એમાં આપણે 60 mm રેડિયસ માર્ક આપણે આર્ક ને કવર કરશું. તો અહીં સેટ કરેલી છે 60 mm ની આર્ક. તો સૌ પ્રથમ આપણે 60 mm ની આર્ક હું ડ્રો કરીશ. મિત્રો, અહીં આપણે 60 mm ની આર્ક ડ્રો કરી છે, આને નામ આપી દેશું પહેલા આપણે O1, અહીં નામ આપી દેશું O2. હવે આપણે આગળ સેકન્ડ નંબરમાં પ્રોબ્લેમમાં આપણે જોયું કે આ આર્કના હવે માની લો 8 ભાગ કરવાના છે. તો સૌથી પહેલા આપણે એક સરખા 2 ભાગ પાડીશું. તો આ આર્કના મારે એક સરખા 2 પાર્ટ કરવા હોય તો શું કરવું પડે, તો આપણે સમજાતા તે રીતે કે સૌથી પહેલા O1 પોઈન્ટ આપણે સેન્ટર લેશું, રેડિયસ આપણે રાખશું અડધા કરતા વધારે માપની આપણે રેડિયસ લેશું. તો અહીં હું અડધા કરતા વધારે માપની રેડિયસ લઈ O1 પોઈન્ટને સેન્ટર રાખી એક આર્ક અપર સાઈડ અને એક આર્ક હું લોઅર સાઈડ આ રીતે આર્ક લગાવીશ. સેમ રેડિયસ રાખીશ પણ હવે સેન્ટર ચેન્જ કરીશ. સેન્ટર હવે હું રાખીશ O2 પોઈન્ટને સેન્ટર રાખીશ, એક આર્ક અહીં લગાવીશ કે જે પહેલી આર્કને ઇન્ટરસેક્ટ થવી જોઈએ અને બીજી આર્ક નીચે લગાવીશ કે જે બીજી લાઈનને ઇન્ટરસેક્ટ થવી જોઈએ. આને હું હવે આ બંનેને જ્યાં બંને આર્ક એકબીજાને ઇન્ટરસેક્ટ થાય છે તે લાઈનને હું જોઈન્ટ કરી નાખું છું. રાઈટ મિત્રો, તો 8 સરખા ભાગ પડવા છે તો આપણને વચ્ચેનો ભાગ મળ્યો છે એટલે આને હું નંબર આપી દઈશ 4. હવે આપણે O1 અને 4 આર્ક છે એના આપણે 2 સરખા ભાગ પાડીશું. તો O1 પોઈન્ટ સેન્ટર અડધા કરતા વધારે માપ લઈ એક આર્ક આપણે અપર સાઈડ લગાવશું, બીજી આર્ક આપણે લોઅર સાઈડ લગાવશું. સેમ વે સેમ રેડિયસ બટ નાવ સેન્ટર ચેન્જ રાખશું. 4 નંબરનું પોઈન્ટ સેન્ટર રાખી એક આર્ક આને ઇન્ટરસેક્ટ કરાવશું, એક આર્ક અહીં ઇન્ટરસેક્ટ કરાવશું. તો જો મિત્રો, આપણને અહીંયા આપણને 2 પોઈન્ટ મળે છે, એક આ પોઈન્ટ અને આ પોઈન્ટ. તો આ બંને પોઈન્ટને આપણે જોઈન્ટ કરી નાખશું. તો આ આપણે પોઈન્ટ જે મેળવ્યું એને હું નામ આપી દઈશ 2. સેમ વે હવે આપણે O1 અને 2 વચ્ચે આપણે 2 એક સરખા ભાગ કરવા છે. તો જે મેથડ આપણે એપ્લાય કરતા હતા તે જ મેથડ ચાલી જવાનું. O1 પોઈન્ટ સેન્ટર અડધા કરતા વધારે માપ રાખીશું, માપ સેટ કરી નાખશું. O1 પોઈન્ટ સેન્ટર એક આર્ક અપર સાઈડ લગાવશું ત્યારે બીજી આર્ક આપણે નીચેની સાઈડ લગાવશું. સેમ રેડિયસ બટ સેન્ટર ચેન્જ, 2 પોઈન્ટ સેન્ટર રાખશું, એક આર્ક અહીં ઇન્ટરસેક્ટ કરવું પડશે આપણે લાઈનને અને અહીં પણ મિત્રો આપણે અહીંયા સુધી આવશે. તો વળી પાછું આપણે O1 પોઈન્ટ સેન્ટર રાખીને આપણી આર્કને એક્સટેન્ડ કરીશું. તો આપણને મિત્રો અહીં 2 પોઈન્ટ મળે છે, પહેલો પોઈન્ટ
અને સેકન્ડ પોઈન્ટ હવે આ બંને પોઈન્ટને આપણે જોઈન્ટ કરી નાખશું આ પોઈન્ટ છે ને આપણે નામ આપી દઈશું પોઈન્ટ નંબર 1 હવે આપણે 2 નંબરના પોઈન્ટ અને 4 નંબરના પોઈન્ટ વચ્ચે 3 નંબરનું પોઈન્ટ લેવું છે તો મેથડ સેમ જ રહેશે પહેલા આપણે અડધા કરતા વધારે માપ સેટ કરી નાખશું આર્કની પછી સેટ કરી 2 નંબરનું પોઈન્ટ સેન્ટર એક આર્ક લગાવશું ઉપરની સાઈડ બીજી આર્ક આપણે લગાવશું નીચેની સાઈડ સેમ રેડિયસ રાખીને 4 નંબરનું પોઈન્ટ સેન્ટર એક આર્ક ઉપરની સાઈડ બીજી આર્ક નીચેની સાઈડ તો આપણને બે ઇન્ટરસેક્શન પોઈન્ટ મળે છે પહેલું અહીં અને બીજું અહીં આ બંને પોઈન્ટને આપણે જોઈન્ટ કરી નાખીશું અને આ પોઈન્ટ આપણને મળશે 3 નંબરનું પોઈન્ટ મળશે તો આ રીતે આપણે અડધી આર્ક છે એના આપણે 4 સરખા ભાગ પાડી નાખ્યા હવે બીજી 4 નંબર અને O2 પોઈન્ટમાં હવે આપણે કરશું તો O2 પોઈન્ટ સેન્ટર રાખશું અને O2 અને 4 આર્ક છે એનું આપણે અડધા કરતા વધારે માપ લેશું માપ લઈને આપણે સેટ કરીને O2 પોઈન્ટ સેન્ટર એક આર્ક લગાવીશું ઉપરની સાઈડ અને બીજી આર્ક આપણે લગાવશું નીચેની સાઈડ સેમ વે સેમ રેડિયસ પણ નાવ સેન્ટર ચેન્જ હવે સેન્ટર 4 ને રાખી અહીં ઇન્ટરસેક્ટ કરાવશું અને અહીં આપણે ઇન્ટરસેક્ટ કરાવશું તો આપણને બે પોઈન્ટ આપણને અહીં આપણને જોવા મળે છે પહેલો પોઈન્ટ અહીં મળશે આપણને અને બીજો પોઈન્ટ આપણને અહીં મળે છે આ બંને પોઈન્ટને હવે જોઈન્ટ કરશું અહીં જે આપણને પોઈન્ટ મળશે એ 4 અને 8 વચ્ચે એટલે કે પોઈન્ટ નંબર 6 આપણને મળશે હવે 4 અને 6 વચ્ચે 5 નંબરનો પોઈન્ટ આપણે લેશું તો સૌથી પહેલા આપણે 4 ઉપર પરિકર રાખશું અડધા કરતા વધારે માપ લેશું પરિકરને સેટ કરીને 4 નંબરનું પોઈન્ટ સેન્ટર એક આર્ક લગાવશું ઉપરની સાઈડ અને બીજી આર્ક આપણે લગાવશું નીચેની સાઈડ હવે રેડિયસ સેમ રાખશું પણ સેન્ટર હવે 6 ને રાખશું એક આર્ક ઉપરની સાઈડ બીજેની આર્ક નીચેની સાઈડ તો આ બંને આર્ક બે એકબીજાને ઇન્ટરસેક્ટ થાય છે તેને જોઈન્ટ કરી નાખશું આ પોઈન્ટ આપણને મળશે 5 નંબરનો પોઈન્ટ આપણને મળશે હવે આપણે 6 નંબર અને O2 એટલે કે 8 નંબર પણ આને કહી શકાય 6 અને 8 વચ્ચે 7 નંબરની આર્ક લેવા માટે આપણે વળી પાછું રિપીટ આપણે પરિકર સેટ કરશું અથવા તો પહેલેથી પરિકર સેટ જ હશે કારણ કે બધા માપ એક સરખા છે એટલા માટે તો હવે 6 નંબરનું પોઈન્ટ સેન્ટર રાખીને એક આર્ક ઉપરની સાઈડ લગાવીશું જ્યારે બીજી આર્ક નીચેની સાઈડ લગાવીશું સેમ વે O2 કેતા 8 નંબરનું પોઈન્ટ રાખી અને આ લાઈનને ઇન્ટરસેક્ટ કરાવીશું અહીં આપણને જે બે પોઈન્ટ મળે છે એને આપણે જોઈન્ટ કરી દેશું અને ફાઇનલી આપણને અહીં જે પોઈન્ટ મળશે એ 7 નંબરનો પોઈન્ટ મળશે તો આ રીતે આપણે જોતા જઈશું કે આપણે આ 60 એમએમ રેડિયસ છે આપણે એના એક સરખા 8 ભાગ પાડ્યા છે